नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित चटपट न्यूज। વલસાડના શિપવાડ જગન્નાથ મંદિરની બાજુમાં ડ્રેનેજ લાઇનના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે અને પાલિકાના ઇજનેરે ત્યાં મુલાકાત લીધી છે। આજ સાંજ સુધીમાં લાઇન રિપેર કરવાની પાલિકાના ઇજનેરે ખાતરી પણ આપી છે। વલસાડ શહેરમાં 1 જુલાઈના રોજ 27મી રથયાત્રા નીકળશે। વલસાડના શિપવાડ ખાતે આવેલા જગન્નાથ મંદિરે એક તરફ મંદિરમાં રથયાત્રાની તૈયારી ચાલી રહી છે, ત્યારે મંદિરની બાજુમાં ડ્રેનેજ લાઇનનું પાણી મંદિરની બાજુમાં ભરાવો થતા રથયાત્રાના આયોજકોમાં નારાજગી જોવા મળી રહી છે। નગરપાલિકા ઇજનેર અને શાંતિ સમિતિના સભ્યો મંદિરે એકત્રિત થતા સ્થાનિક લોકોએ પાલિકાના ઇજનેરને રજૂઆત કરી હતી કે વલસાડ નગરપાલિકાના ઇજનેરે આજના દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી। વલસાડ શહેરના ચીપવાડ ખાતે આવેલા જગન્નાથ મંદિરથી 27મી જગન્નાથ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રા કમિટીના સભ્યો, શાંતિ સમિતિના સભ્યો દ્વારા મંદિર ખાતે તૈયારીમાં જોતરાય છે, ત્યારે મંદિર બહાર આવેલી એક ડ્રેનેજનું પાણી બહાર આવતા મંદિરે દર્શન કરવા આવતા ભક્તો અને સ્થાનિક લોકોની લાગણી દુભાઈ રહી છે। પાલિકાના ચીફ ઇજનેર ઘટના સ્થળે આવતા સ્થાનિક લોકોએ નગરપાલિકાના ચીફ ઇજનેરને રજૂઆત કરી હતી, જેમાં પાલિકાના ચીફ ઇજનેરે તાત્કાલિક અસરથી પાણીમાં લીકેજ શોધીને પાણીનું લીકેજ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આજ રાત સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ પાલિકાના ચીફ ઇજનેર હિતેશ પટેલે જણાવ્યું હતું। ત્યારે ત્યાંના વીએનપી ચીફ ઇજનેર હિતેશ પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। છે અને જીઓએ જે અંડરગ્રાઉન્ડ જે પુશ મેથડથી જે કરેલું હોરિઝોન્ટલ બોરિંગ, એના કારણે પાઇપલાઇન તૂટેલી છે। એ અમે આજે ગમે તે રીતે મોડે રાત સુધીમાં કામ કરીને અમે પૂર્ણ કરીશું અને જીઓને આ રીતની નોટિસ પણ આપી દઈશું કે ભાઈ આ રીતે જે પાણી જે મંદિર પાસે આવે છે ચોખ્ખું પાણી છે, પણ પાણી ગંદુ તો અંદરથી થઈને મિક્સ થઈને આવતું જ હોય, એટલે ગંદકી તો કરે જ છે। એક અમે આજે મોડી રાત સુધી કામ કરીને પૂર્ણ કરીશું। તમારા ઓફિસ પર નગમાબેન મોદી એમ કહે છે કે 3 દિવસ પછી અમે કામ પૂર્ણ કરીશું? ના ના, એવું 3 દિવસમાં તો યાત્રા નહીં, ના ના એવું નથી। આપણે એસપી ડીવાયએસપી સાહેબે જે મિટિંગ કરેલી એમાં આપણે પ્રોમિસ આપેલું જ હતું કે આપણે એ કામ, એટલે આજે 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 આપણે ગમે તેમ રીતે મોડે સુધી કરીને સ્થાનિકોનું કહેવું છે કે 15 દિવસ ત્યાં ગટર ઉભરાતી છે, તો તેને લઈને કેમ અત્યાર સુધી કંઈ કામગીરી ના કરે? એ લીકેજ મળતું નહીં હતું, હોરિઝોન્ટલ પુશ મેથડથી જે અંડરગ્રાઉન્ડ કરેલું હતું ને, એટલે એ લીકેજ ક્યાંથી હતું ને એ ખબર નહીં હતી। આજે અમે જે કર્યું છે, કેટલી વિઝિટ મારી છે રથયાત્રાના રૂટ પર? અમે સર 3 વિઝિટ મારી છે, 3-3 વાર અમે એમને કીધું છે। કાર્ય શું પૂર્ણ કર્યા એમાં સર? જે જે રોડનું જે કામ હતું એ અમે જે કર્યું, જાડી એક કંપની હતી એ પાર્કિંગ પાસે નહીં કરી, એ કર્યા છે। ખાડા આ વખતે ખાડા બહુ નથી, આ વખતે ઘણો સારો રોડ છે અને આપણે દરેક રોડ ઉપર આસફાલ્ટ પેઇન્ટિંગ કરેલું છે, એટલે આ વખતે આપણને બીજો કોઈ વાંધો આવ્યો છે નહીં। ઘણા રસ્તાઓ બીચમાં છે, ના ના ના, આ વખતે રથયાત્રાના રસ્તા સારા છે, એમજી રોડ બી સારો છે અને આ છીપાણનો જે હિરણ બેટરી પાસેનો રસ્તો તે બી સારો છે। જૂન માસની અંદર ખોદકામની કામગીરી બંધ કરવામાં આવે છે, તેની જગ્યાએ અત્યારે બી ચાલી રહી છે, શું કહેવું છે? આ ખોદકામનું નથી, આ રિપેરિંગનું કામ છે, ખોદકામની કામગીરી જીઓ દ્વારા બંધ કરાવવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ જે ખાડા છે તે વિશે શું કહેશો? એક જ ખાડો છે, એ અમે આવતીકાલે અમે પૂરી દઈશું, એ દામતથી કરવાનું છે ને, એટલે છે જે ગટરો ઉઘરાઈ રહી છે તે ગટરો નથી, આ રોડ પર નથી આવ્યો દર વખતે જે એટલો પ્રોબ્લેમ આવતો હતો રથયાત્રાના રૂટમાં, એ આ વખતે ખૂબ જ ઓછો છે અને ખાડા પણ ઓછા છે, નવા રસ્તા બનાવેલા હોવાથી આ તકલીફ નહીં પડશે એની ખાતરી આપી છે। ત્યારે ત્યાંના સ્થાનિક કૌશિકભાઈ શું કહી રહ્યા છે, આવો સાંભળી। આ ગટર અમારે દર ચોમાસાની અંદર આ જ પ્રકારની ઉભરાય છે, નગરપાલિકાને અમે આવેદન અરજી પણ આપી છે, નગરપાલિકાએ અમને આશ્વાસન આપ્યું છે કે તમારી રથયાત્રા પહેલાં સંપૂર્ણપણે વ્યવસ્થિત અમે કરીને તમને આપી દઈશું। વરસાદ જો વધારે આવે તો એક તો પહેલાં આ નીચાણવાળો વિસ્તાર છે, એટલે અહીંયા પહેલાં ગટર ચોકઅપ થાય અને પાણી આવી જાય છે, મંદિરની અંદર સુધી પાણી આવી જાય છે, અને તે જ સમયે એ ગટર સાફ નહીં હોય, આવું ગંદુ પાણી રહેશે, તે જ પાણી જે ભાવિક ભક્તો આવશે તેની અંદર થઈને જ ભગવાનના દર્શન કરવા આવશે, તો તે સારું નહીં કહેવાય। તો શું માંગ છે? અમારી માંગ એ છે કે જે આ ગંદુ પાણી નીકળે છે એનો તુરંત તાત્કાલિક નિકાલ થવો જોઈએ, ને આજે ભગવાનની જે રથયાત્રા નીકળવાની છે તે સારા માહોલની અંદર નીકળે।
ત્યારે જગન્નાથ મંદિરથી નીકળનારી જગન્નાથ યાત્રાના માર્ગ પર જ ગટર ઉભરાતા ભક્તોમાં રોષ ફેલાઈ ગયો છે અને ગટર ઉભરાતા મંદિરના પ્રવેશ દ્વાર પર જ ગટર ગંગા વહી રહી છે. રસ્તા પર ગટરનું પાણી ફરી વળતા ભક્તોમાં નારાજગી પણ ફેલાઈ રહી છે. તો ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આજ સાંજ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે કે નહીં. ત્યારે આવા જ અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ.